વર્ષોના વિલંબ બાદ ડભોઈ નગરપાલિકા તંત્ર દ્વારા ગુમાસ્તા ધારાનો ચુસ્તપણે અમલ કરવાનો પ્રારંભ. ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલા નાના મોટા વેપારીઓને ડભોઈ નગરપાલિકા દ્વારા ગુમાસ્તા ધારા હેઠળ રજીસ્ટ્રેશન કરી ગુમાસ્તા ધારાના લાયસન્સ આપવામાં આવ્યા છે. આ ગુમાસ્તા ધારાની જોગવાઈ હેઠળ વેપારીઓએ અઠવાડિયામાં એક રજા રાખવી, પોતાના ધંધા બંધ રાખવાના હોય છે. હાલમાં ડભોઈ નગરમાં કોરોનાના નવા સંક્રમિત કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ડભોઈ નગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું. ડભોઈ નગરમાં ગુમાસ્તા ધારા હેઠળ અઠવાડિક રજાનો આજ રોજથી ચુસ્તપણે અમલ કરાયો હતો. ડભોઈ નગરપાલિકાના આ પગલાંને ડભોઈના બંને વેપારી મહાજન મંડળોએ આવકાર્યો હતો, જેના પરિણામે નગરની નાની મોટી તમામ દુકાનો બંધ રહી હતી. ડભોઈના બજાર સંપૂર્ણપણે બંધ રહેવા પામ્યા હતા, જેના કારણે કોરોનાની સંક્રમણ ચેઇન તોડવામાં નગરપાલિકાનું આ પગલું ખૂબ જ લાભકારક બની રહેશે તેવું હાલમાં જણાઈ રહ્યું છે. નગરપાલિકાના ચીફ ઓફિસરે રૂબરૂ વાતચીતમાં જણાવ્યું હતું કે ગુમાસ્તા ધારાનો નગરમાં કાયમને માટે ચુસ્તપણે અમલ કરવામાં આવશે. ગુજરાતીમાં કહેવત છે કે કેડીને કણ અને નગરપાલિકાની અંદર ગુમાસ્તા ધારાના હેઠળ બધાની દુકાનો અને ધંધા બંધ કરાવ્યા છે. એ ગુમાસ્તા ધારાને લીધે જો કાયમ માટે ગુમાસ્તા ધારો હતો, જૂનો પણ હતો, છતાં પણ આજે બંધ કર્યો છે અને આવકારીએ છીએ, કારણ કે કોરોના છે એટલે પબ્લિકની સલામતી માટે આ ગુમાસ્તા ધારાનો અમલ કરાયો એ ખૂબ સારી આનંદની વાત છે. એની સાથે લારી ગલ્લાવાળા, શાકભાજીવાળા ને આ લોકો ગુમાસ્તા ધારામાં આવતા નથી હોતા. જ્યારે લારી ગલ્લાને નાના નાના વેપારી હોય કે જે શાકભાજી ને ફ્રૂટ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હોય, એને ગુમાસ્તા ધારાની અંદર આવરી લેવાય ન, એમને પણ રવિવારે ચાલુ રાખવા જોઈએ. ખરેખર રોજીરોટી આપણે બંધ ના કરી શકીએ અને લારી ગલ્લાવાળાની પબ્લિક ભેગી થતી હોતી નથી, ત્યાં ખૂબ સંખ્યા નથી હોતી, એકાદ બે જણ સિવાય કોઈ લારી ગલ્લા ઉપર હોય ના, એટલે એને કોરોનાની રીતે બાદ આપીને પણ લારી ગલ્લાને આવશ્યક ચીજ ધારામાં ગણીને પણ ચાલુ રાખવા જોઈએ. ગુમાસ્તા ધારાનો અમલ જે કર્યો છે એ અત્યાર સુધી હતો જ નહીં, બહુ વર્ષોનો કાયદો હતો, છતાં કર્યો છે તો આવકારીએ છીએ, પણ હવે એનો અમલ કન્ટિન્યુ ચાલુ રાખે એવી પણ પબ્લિકની અપેક્ષા છે કે રવિવાર બધાને પણ રજા મળવી જોઈએ ગુમાસ્તા ધારાની, એ જ છે. અને ગુમાસ્તા ધારા જે અમલ કર્યો છે અને અમે શુભેચ્છા અને અભિનંદન પાઠવીએ છીએ. ડભોઈ નગરપાલિકા દ્વારા ગુમાસ્તા ધારાની અમલવારી માટે તેમજ હાલના સમયમાં કોરોનાના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે ત્યારે આ કોરોનાને ચેન તોડવા માટે અને ગુમાસ્તા ધારાના અમલવારી માટે રવિવારે દુકાનો બંધ રાખવા માટે નગરપાલિકાએ તમામ વેપારી ભાઈઓ તથા ફેરીઓને વિનંતી કરવામાં આવેલી હતી. આ વિનંતીને ધ્યાને લઈ તમામ વેપારી ભાઈઓ તથા ફેરીઓએ આ વિનંતીને માન્ય રાખી સાથ સહકાર આપી આજે સંપૂર્ણ ડભોઈ બંધ રાખેલ છે. જો ખરેખર બધી દુકાનો બંધ રહેશે તો જે કોરોનાની જે ચેન છે એ ખરેખર તૂટી શકશે. નિયમનો ભંગ કરશે તો જે એના કાયદો એકની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. કોરોનાને મહાત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.